શ્રાદ્ધ શરૂ થતાં જ દરેક ઘરમાં પિતૃઓને રાજી કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે દૂધની કોઈ ને કોઈ વેરાયટી તો બનતી જ રહેલી હોય છે. તો આજ તમે ડિમ્પલ્સ ડિશીસમાં જોઈ શકશો જુદી જુદી દૂધની બે વેરાયટી, એ પણ ફટાફટ અને એકદમ સરળ રીતે કોઈ પણ પ્રકારના પાવડરના ઉપયોગ વગર, એકદમ દાણેદાર રબડી અને એકદમ ટેસ્ટફુલ અને થીક આપણે દૂધપાક તૈયાર કરીશું. તો સૌથી પહેલાં દૂધપાક બનાવવાની શરૂઆત કરીએ. તો દૂધપાક બનાવવા માટે આપણે અહીંયા ચોખાનો ઉપયોગ કરીશું અને એક ચમચી જેટલા ચોખા લેશું અને તેને સાદા પાણીથી ધોઈ લેશું, જેથી ચોખામાં કોઈ કચરો હોય તો સાફ થઈ જાય. હવે આ ધોયેલા ચોખામાં આપણે અડધી ચમચી જેટલું ઘી ઉમેરી અને મિક્સ કરીશું. આ રીતે ચોખામાં ઘી ઉમેરી અને પછી તેને 10 મિનિટ માટે રાખી દેવા. આ રીતે તૈયાર કરશો દૂધપાક તો એકદમ ટેસ્ટફુલ તૈયાર થશે. હવે આપણે કડાઈમાં લગભગ અડધી ચમચી જેટલું ઘી ગરમ કરીશું અને પછી તેમાં 1.5 લિટર જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. કડાઈની અંદર દૂધ ઉમેરતા પહેલાં થોડું ઘી ઉમેરવાથી તમારું દૂધ તળિયે ચોટશે નહીં અને એકદમ સરસ તમે દૂધપાક તૈયાર કરી શકશો. તો આ રીતે આપણા દૂધમાં એકાદ ઉફાણ આવે ત્યાં સુધી આપણે હાઈથી મીડિયમ ગેસની ફ્લેમ પર ચલાવવાનું છે અને કૂક કરવાનું છે. તો 10 મિનિટ પછી આપણું દૂધમાં 1-2 ઉફાણ આવી ગયા છે. તો હવે આ ઘી લગાવેલા ચોખાને આપણે દૂધમાં ઉમેરી દેશું અને એકવાર ચમચો ચલાવી દેશું જેથી આપણા ચોખા તળિયે બેસે નહીં. અને પછી સારા ફ્લેવર માટે આપણે થોડા કેસરના ધાગા ઉમેરીશું. જો કે દૂધપાકમાં કેસર ઉમેરવું ઓપ્શનલ છે, પણ થોડા સારા ફ્લેવર માટે અને થોડા કલર ચેન્જ થાય તે માટે. તો કેસરના ધાગા ઉમેર્યા બાદ હવે તમે આમાં મીઠાશ પણ ઉમેરી શકો છો, સાકર પણ ઉમેરી શકો છો અને ખાંડ પણ ઉમેરી શકો છો. હું અહીંયા 1.5 લિટર જેટલા દૂધની સામે માત્ર 1/2 કપ જેટલો અને ગ્રામમાં જોઈએ તો 100 ગ્રામ જેટલી જ ખાંડ ઉમેરું છું, કારણ કે દૂધની મીઠાશ આપણા દૂધપાકમાં આવશે તો જાતે જ મીઠો થઈ જશે, તો વધારે આપણે શુગર ઉમેરવાની જરૂર નહીં રહે. હવે થોડી થોડી વાર આ રીતે તળિયા સુધી ચમચો ચલાવીશું અને આપણા દૂધની ક્વોન્ટિટી 1/2 થઈ જાય ત્યાં સુધી કૂક કરીશું. દૂધ એટલું ઘાટું છે કે 1/2 થતાં સમય નહીં લાગે. ગેસની ફ્લેમ તમે મીડિયમથી હાઈ રાખી શકો છો, પણ થોડી થોડી વાર ચમચો ચલાવવો જરૂરી છે જેથી આપણું દૂધ સાઈડમાં ના ચીપકે અને બિલકુલ લચ્છા કે રબડીના દાણા તૈયાર ના થાય. જો કે આપણા ચોખાના દાણા છે તે એકદમ છૂટા જ રહેશે, કારણ કે આપણે ચોખાની અંદર ઘી ઉમેરેલું હતું ને, તો આ ચોખાના દાણા એકબીજા સાથે ચીપકશે નહીં અને દૂધપાક એકદમ ટેસ્ટી તૈયાર થશે. તો આવી થોડી નાની મોટી ટિપ્સને ધ્યાનમાં રાખશો ને તો ઘરે એકદમ ટેસ્ટફુલ દૂધપાક તૈયાર થઈ શકે છે. તો હવે મળીએ થોડી વાર બાદ. એકાદ કલાક પછી કેસરે પણ તેનો કલર છોડી દીધો છે અને પરિણામે યલોઇશ કલર આપણા દૂધમાં આવી ગયો છે અને એકદમ દૂધની ક્વોન્ટિટી 1/2 થઈ ગઈ છે અને પહેલાં કરતાં દૂધ આપણું ઘટ થઈ ગયું છે. જો કે ચોખાના કારણે દૂધ ઘટ થઈ જ જશે, પણ દૂધ ઘાટું હોવાના કારણે 1/2 બળતા વધારે ઘાટું થશે. તો હવે આપણો આ દૂધપાક આમ જોવા જઈએ તો એકદમ રેડી છે, કારણ કે હજુ પણ આ ઠંડો થશે તો ઘટ થશે, તો વધારે આપણે પકાવવાની જરૂર નથી. આપણે હવે ચોખાનો દાણો ચેક કરી લેવાનો કે એ કાચો નથી ને. ચોખાનો દાણો કૂક થશે ત્યાં સુધીમાં દૂધપાક તૈયાર થઈ જશે. તો આપણે જોઈ લેવાનું, આપણો ચોખાનો દાણો એકદમ દબાવતા મેશ થઈ જાય છે, માવા જેવું થઈ જાય છે, મતલબ ચોખાનો દાણો કૂક થઈ ગયો છે તો દૂધપાક પણ કૂક થઈ ગયો છે. તો હવે તેમાં તમે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો. હું અહીં થોડી ચારોળી ઉમેરું છું, થોડી બદામ અને પિસ્તાની સ્લાઈસ ઉમેરું છું. તમે કાજુ બદામ વગર એકદમ પ્લેન દૂધપાક પણ તૈયાર કરી શકો છો, ચોઈસ તમારી પાસે છે. પણ થોડો શાહી ફોર્મમાં આપણે દૂધપાક તૈયાર કરીશું, કારણ કે વર્ષમાં આવી વેરાયટીઓ 1-2 વાર જ ખવાતી હોય છે, તો આવી બધી વસ્તુઓ નાખવાથી થોડી વધારે હેલ્ધી આવી વેરાયટીઓ તૈયાર થતી હોય છે. આપણે લાસ્ટમાં 1 નાની ચમચી જેટલો એલચી અને જાયફળનો પાવડર ઉમેરીશું. દૂધમાં હંમેશા એલચી અને જાયફળ પાવડર છેલ્લે ઉમેરવાથી તેની સુગંધ લાંબા સમય સુધી દૂધમાં રહે છે, જેથી હું હંમેશા દૂધની વેરાયટીમાં એલચીનો પાવડર હોય કે જાયફળનો પાવડર હોય છેલ્લે જ ઉમેરું છું. તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો. હવે થોડી વાર માટે ચલાવીશું, લગભગ 1-2 મિનિટ માટે, અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણા દૂધપાક જે તૈયાર થઈ ગયો છે તેને નીચે ઉતારીને ઠંડો કરી લેશું. આપણા ગરમ ગરમ
દૂધપાક ક્યારેય નહીં પીરસીએ, કારણ કે તેનાથી પેટમાં તકલીફ થઈ શકે છે. આપણે ફ્રીજમાં રાખીને ઠંડો કરવાની જરૂર નથી, બસ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડો કરીશું. ઠંડો થઈ ગયા બાદ એટલે કે ફ્રીજમાં રાખ્યા વગર આપણે આંગળીને ટચ કરીએ તેવો ઠંડો થઈ ગયો હોય પછી તમે તેને સર્વ કરી શકો છો. હા, તમે એકદમ ઠંડો ઠંડો કુલ કુલ દૂધપાક સર્વ કરવા માગો છો તો તમે ફ્રીજમાં રાખી શકો છો, પણ જો કે ફ્રીજમાં રાખ્યા વગર પણ આ દૂધપાક ખાવાની મજા કંઈક અલગ છે. અને હવે તૈયાર કરીશું એકદમ દાણેદાર રબડીની રેસીપી. દાણેદાર રબડી અને લચ્છા રબડીમાં શું ફરક હોય તે પણ હું તમને આજે આગળ આ રેસીપીમાં બતાવીશ, તો વિડીયો બરાબર જોજો. હવે અહીંયા આપણે 1.5 લિટર જેટલું ફૂલ ફેટ દૂધ ગેસ ફ્લેમ પર રાખેલું છે અને આ દૂધમાં 1/3 જેટલી ક્વોન્ટિટી રહે ત્યાં સુધી આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર થોડી થોડી વાર ચલાવવાનું છે અને આપણે દૂધને ઉકાળવાનું છે. હવે આપણે જેટલું દૂધ ઘટ જોઈએ તેટલું દૂધ આપણું ઘટ પણ થઈ ગયું છે અને થોડી થોડી વાર આપણે ચમચો ચલાવતા હતા ને ત્યારે સાઈડમાં જેટલી પણ મલાઈ જામેલી હતી તેને આપણે આ રીતે ઉખેડી અને દૂધમાં ઉમેરતા જતા હતા જેથી તે મલાઈના દાણા દૂધ સાથે બનતા જાય. હવે જો લચ્છા રબડી અને દાણેદાર રબડીની વચ્ચેનો શું તફાવત હોય, લચ્છા રબડી છે ને તેના લચ્છા સાઈડમાં ઘટ થાય, થોડા વધારે એકદમ થીક થઈ જાય ત્યાં સુધી આપણે સાઈડમાં ચીપકાવીને રાખવાના હોય છે અને તેને છેલ્લે આપણે સાઈડમાંથી કાઢી અને પછી દૂધમાં ઉમેરવાના હોય છે. જ્યારે દાણેદાર રબડીની અંદર 10-10 મિનિટે જે સાઈડમાં ચીપકેલી મલાઈ હોય તેને ઉખડીને દૂધમાં ઉમેરતું જવાનું હોય છે અને મિક્સ કરતું જવાનું હોય છે, તો પરિણામે તે લચ્છા નહીં બને પણ તે લચ્છાના દાણા તૈયાર થશે. તો આપણી રબડી આ રીતે દાણેદાર તૈયાર થશે. તો મેં આજે તમને દાણેદાર અને લચ્છા આ બંને રબડીનું સિક્રેટ બતાવેલું છે. જો તમે લચ્છા રબડી પરફેક્ટ કઈ રીતે બને તે રેસીપી જોવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો, હું તમારી સાથે લચ્છા રબડીની પરફેક્ટ રેસીપી શેર કરવાની ટ્રાય કરીશ. અહીંયા આપણે 1/3 કપ જેટલી શુગર ઉમેરીશું, તમે 1/2 કપ જેટલી પણ ઉમેરી શકો છો, જોકે દૂધની મીઠાશ આમાં હશે તો વધારે શુગરની જરૂર નથી. આ રીતે 10-એક મિનિટ ચલાવીશું તો ખાંડ ઓગળી જશે. દૂધમાં ક્યારેય પહેલાં ખાંડ ના ઉમેરવી, રબડી તૈયાર થઈ ગયા બાદ ઉમેરવી જેથી દૂધ પાતળું ના થાય અને ઓછા સમયમાં રબડી તૈયાર થાય. તો 10-એક મિનિટ પછી આપણી એકદમ પરફેક્ટ રબડી તૈયાર છે અને એકદમ મલાઈના દાણા તૈયાર થઈ ગયા છે. તો આપણી આ દાણેદાર રબડી રેડી છે. આપણે ચમચાની પાછળ કોટિંગ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ. જો આ રીતે આંગળીની મદદથી જોઈએ ને તો એકદમ પ્રિન્ટ થઈ જાય છે. હજુ તો આ ગરમ છે તો આટલી ઘટ છે, ઠંડી થઈ ગયા બાદ તો ડબલ એ ઘટ થવાની છે. તો આપણી રબડી તૈયાર થઈ ગઈ છે. તો હવે લાસ્ટમાં આપણે એલચી પાવડર, જાયફળ પાવડર, ફ્લેવર જે ઉમેરવા હોય તે ઉમેરી શકીએ. તો હું 1/2 ચપટી જેટલી એલચી પાવડર ઉમેરું છું. દૂધની વેરાયટીમાં મેં તમને આગળ બતાવ્યા મુજબ લાસ્ટમાં કોઈ પણ પ્રકારની ફ્લેવર ઉમેરશો ને તો લાંબા સમય સુધી ફ્લેવર દૂધમાં રહેશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એક બીજા વાસણમાં આ રબડીને કાઢી લેશું જેથી એકદમ ઠંડી થઈ જાય. આ ગરમ ગરમ રબડીને ક્યારેય ફ્રીજમાં ના મૂકવી, આપણે આંગળીથી ટચ કરી શકીએ એટલી ઠંડી થઈ જાય ને પછી જ તેને ઠંડી કરવા માટે ફ્રીજમાં રાખવી. તો આપણે ઠંડી કરી લેશું. અત્યારે આપણી રબડી એકદમ ઠંડી થઈ ગઈ છે. હું આ રીતે ટચ કરું છું આંગળીથી તો મને બિલકુલ ગરમ નથી લાગતી. આટલી ઠંડી થઈ ગઈ ત્યાં સુધી મેં આ રીતે રૂમ ટેમ્પરેચર પર જ રાખી છે, કિચન પ્લેટફોર્મ પર. અને હવે હું તેને ચીલ કરવા માટે ફ્રીજમાં રાખીશ 1-2 કલાક માટે. તો 1-2 કલાક પછી આપણી રબડી એકદમ ચીલ થઈ ગઈ છે અને હવે સર્વ કરવા માટે પણ રેડી છે. તો તૈયાર છે દાણેદાર રબડી અને એકદમ ટેસ્ટી શાહી દૂધપાકની રેસીપી. આ બંને રેસીપી કેવી લાગી મને તમારા ફીડબેક જરૂર આપજો. ફરી મળીશું એક નવી જ એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, ટેક કેર.